मंदहासुरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामी नारायण भगवान ने जय। हरि कृष्ण महाराज ने जय। घना हरि भक्तों सेरा ऊपर जोई तो जाकेप देखाय छे। પણ મહારાજની મોટાની સંતોની જેવીની મરજીમાં આપણે ખુશી થવું રાજી રહેવું જોઈએ। પૂર્વ વક્તાએ જે નિયમને વિશે વાતો કરી જેને જ્ઞાને કરીને સ્થિતિ થાય એને એમ ન કેવું પડે બધું ભજન કરો, કથા વાર્તા કરો, આવા વાંચન કરો, માળા ફેરવો। એટલે આપણને ભગવાનમાં ચિત્ત કેટલું આસક્ત થયું છે એ આપણે હવ કોઈની પાસે મીટર છે। આપણું ચિત્ત ભગવાનને વિશે જો આસક્ત થયું હોય તો ગમે એવી મહારાજ કે દુઃખની વિટામણા રહ્યા હોય, ગમે એવો રોગ થયો હોય, જો એક ઘડી ભગવાનની મૂર્તિ કે કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણું હાવ માંદગી આવી જ નથી, હાવ આવું જીવનને વિશે થઈ જાય। રાજ સમૃદ્ધિથી અવરાઈ ગયા હોય એમાં પણ જો આ કથા વાર્તાનો પ્રસંગ નીકળે, ભગવાનની મૂર્તિનો પ્રસંગ નીકળે તો રાજ સમૃદ્ધિથી જે કાંઈ અવળાઈ ગયા હોય, કદાચ કોઈ ટિકિટ મળ્યો હોય ને હારી ગયા હોય તોય પણ એમાં ક્ષોભ ન થાય, ક્ષોભ ન થાય। ત્રીજું, મહારાજ કે ગમે એટલો પંથ કાપ્યો હોય, ચાલીને થાકી ગયા હોય, બેઠું થવાની શરીરમાં શક્તિ ન રહી હોય એ સમયમાં પણ જો ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે કે આરતી થતી હોય તો એમાં કાશ્યપ ન રાખે, ફળ બેઠા થઈ જાય, ગમે એવું હોય તો દુઃખ માત્ર નિવૃત્તિ થઈ જાય, ત્યારે સમજવાનું આપણે આ સત્સંગમાં ભગવાનની મૂર્તિમાં કથા વાર્તામાં આપણને આસક્તિ છે। તમારામાં બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને મહારાજે નથી કીધું, દેશ ફરીને આવ્યા એટલે ત્યારે કીધું ને, ન્યા નામ આપ્યા છે ગોર્ધનભાઈ પર્વતભાઈ, જો આ સત્સંગમાં કેવા હરિભક્તો પણ એવા છે એમ સંતોમાં છે, મારી ભક્તોમાં કેવા હરી છે વિચાર કરો તમે। મહારાજ સત્તાથી ઠેઠ નંદ સંતો દાસ સંતો થઈ ગયા, સ્વામી બાપાના વખતમાં પણ આવા હરિભક્તો હતા, અત્યારે વર્તમાન કાળે પણ એવા હરિભક્તો છે। જયારે આપણે ફોન કરી રહ્યો ક્યાં છો કે વચનામત વાસી સાક્ષાત સવિતા વાસી છે, ટેબલ લાખો રૂપિયાનો વ્યવહાર કરતા હોય તો પણ ટેબલમાં પુસ્તક નથી, પુસ્તક તો પડ્યું જ હોય, આ સ્થિતિ થઈ જાય। ગમે એ સર્વિસ ઉપર ગયા હોય, ગમે એમાં રહેતા હોય તો આપણી સાથે વચનામત સાક્ષાત સવિતા ભક્ત ચિંતામણી આ પુસ્તક તો અવશ્ય હોવા જોઈએ। આ મોટો આશીર્વાદ છે ને, એક ગમે એ બધી સાધના કરતા આશીર્વાદ છે ને, આશીર્વાદ એ કોઈ વસ્તુને ઓવરટેક કરી જાય એવી કોઈ જો સાધના હોય આશીર્વાદ છે, ઓવરટેક કરવામાં જો કોઈ સાધન હોય ને તો આશીર્વાદ છે। ઝેર મોટા પુરુષના જેને આશીર્વાદ મળ્યા બસ એ ગમે ને ઓવરટેક કરી શકે, મૂર્તિ ન ધરાતી તો મૂર્તિ ધારવા મળે, નિયમ ન પાડતા હોય તો નિયમ પાડવા મળે। સ્વામી બાપાએ કીધું ને, અમે વેરાવળમાં હતા ને ત્રણ ચાર હરિભક્તો હતા, એક હરિભક્ત અમે આજ્ઞા કરીને 12 ઉપવાસ કર્યા,
સ્વામી કે અમારી આજ્ઞા થી 12 ઉપવાસ કર્યા, પછી પોતાની રીતે એક ઉપવાસ કરવા કે ને થોડાક દિવસ પછી નો થયો સ્વામી કે હા નોટો છે પૂરું થઈ ગયો. જો આશીર્વાદ કેટલી ઓવરટેક કરી ગયા ને. અત્યારે વર્તમાન કાળે જો કોઈને આ સ્થિતિએ પહોંચવું હોય તો આશીર્વાદની જરૂર છે. કોઈ પણ વ્યક્તિને આશીર્વાદની જરૂર છે. આપણા મન સ્થિર ક્યાં થાય છે, આપણી નિષ્ઠા ક્યાં છે, બસ જ્યાં આપણી નિષ્ઠા એવી ના ક્યાંય પણ ન આવવી જોઈએ. મહારાજની મૂર્તિ સિવાય એક પણ મૂર્તિ પણ ન આવવી જોઈએ. આવી જયારે નિષ્ઠા આપણે થાય ને સ્વામિનારાયણને ત્યારે એક કામ કરે બીજી કામ ન કરે નિષ્ઠા. ઘણા ઘણા હરિભક્તોના દુઃખમાં એવા અધીરા બની જાય, વરસાદ નહીં થાય તો શું થાય, અરે કરતા હરતા મહારાજ છે. હિંમત રાખો આપણે, હિંમતે મરતા તો મદદ એ ખુદા. જો આપણે મહારાજને આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણ્યા છીએ અને સમર્થ આવા સદગુરુને આપણે માનીએ છીએ અને પૂજીએ છીએ એની આજ્ઞા પાડીએ છીએ તો શું આપણે દુઃખ. ઘણા ઘણા હરિભક્તોના ફોન આવે, હું તમે મને કે સ્વામી હું કહે છે એ કે વરસાદનું શું કહે છે, હું કહું તમે રૂબરૂ આવીને પૂછી લેજો. આજે જે હરિભક્તોના ઘણાના ફોન આવ્યા, હું કહું રૂબરૂ આવીને પૂછી લેજો તમે બધા શું થવાનું છે. એટલે આપણે એટલી હિંમત ન હોય, પણ બધાને મોટા સંતો ઉપર એટલો ભરોસો હોય, એટલો બધો ભરોસો રાખ્યો હોય એને કે આ પુરુષો જે કેમ થાય. અમે હમણાં ઘાસ માટે ગયા હતા, રેન્જ ફોરેસ્ટર ઓફિસર છે અહીંયા કેશોદમાં, એણે એ કીધું કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તમારા ગુરુ જે મોટા હોય એ કેમ વરસાદ થાય. પોતે બહુ સાધનમાં માનવા વાળો દૈવી જીવ બહુ, પણ એને એમ છે કે મને કે તમારા ગુરુજી શું કહે છે, ગુરુજી કેમ થાય. કાલ સાંજે મેં અરજી કરી સ્વામી ફોરેસ્ટરો સરકારના અધિકારીઓ એમ કહે છે કે તમારા સ્વામીજી શું કહે છે. હવે હું કહું કોઈ પ્રકારની, હવે હું થોડીક દર ગુજર કરો, મહારાજને પ્રાર્થના કરો ગમે એ કરો, પણ હવે હરિભક્તો દુખાય. માણસોને તો ગમે એ થઈ જાય એ કે, પણ પશુઓનું શું થાય, ઘાસ સારાનું શું થાય કે આ ઉપાધિ છે એ કે. પેલા દંડ પશુઓને આવે છે કે, માણસોને કોઈ દંડ નહીં મળે એ કે ગમે ત્યાં ખાઈ રહે, પણ આનું શું. સાંજે મેં સાંજે સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આવી 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 પ્રાર્થનાઓ અમને કહે છે હરિભક્ત હરિભક્તો બધા આવા ઓફિસરો કહે છે અમને, તમે કે કયો સ્વામીજીને. સ્વામીજી સાંભળે છે, મહારાજ પણ સાંભળે છે, હોવની અરજી ભગવાન સાંભળવાના જ છે. કરતા હરતા તો મહારાજ છે, બીજો કોઈ છે જ નહીં. આ કદ મહારાજ કે ભૂખ્યા ઉઠાડો તો ભલે, ભૂખ્યા હોવરાવો તો ભલે, મહારાજ ઈશા થાય એમ કરવાનું. આપણે પ્રભુની ઈશામાં આપણે ખુશી રાજી રહેવાનું, આમ અધીરા બનવાની કોઈ જરૂર નથી. આમ એ તો મહારાજ એ હરિભગતને દર્શન દેવા ગયા હતા, અને એ પોતે બૈરા હરિભગત બોલા ભાઈમાં આજે 50% જેવો, બહુ બધી બાબતમાં 50% જેવું ઉપલા માળમાં. અને મહારાજને કહે મહારાજ જાય છે ને તમે આમ સીમાડા સુધી વળાવવા જાઓ મહારાજને. એટલે આ ભાઈ મહારાજ ભેગો માણકી ઘોડી ભેગો ચાલ્યો ગયો મહારાજ સીમાડે ગયા. ત્યાં મહારાજ ઘોડી ઊભી રાખે હેઠા ઉતરી, ઘોડી માણકી હેઠે ઉતરીને ખડખોડીના પાંદ ખાધા, ખરખોડીના પાંદ ખાધા મહારાજ, પાંદ ખાઈને વહી ગયા. પછી ઓલો ભાઈ ઘેરે આવ્યો અને ઓલા ભાઈને કીધું, બૈરાવે પૂછ્યું કે મહારાજે કંઈ કંઈ કીધું કે ના, કાંઈ બોલ્યા નહીં, બીજું કોઈ આચરણ કર્યું કંઈ, હું એવું કંઈ ચરિત્ર કંઈ કર્યું કંઈ કીધું કે ના, કાંઈ કર્યું નહીં. ઘોડે ઉઠે ઉતરીને ઓલો ભાઈમાં વહેલો હતો ત્યાં પાન ખાવા મળ્યા. બસ બૈરાને ખબર પડી ગઈ કે હવે દુકાળ પડશે. મહારાજે કે આ ખરખોડીના પાન ખાધા, અને મહારાજ કે દુકાળ પડશે એ કે બાઈ કે સમજી ગયા. આમ ભગવાનના મોટા પુરુષોના આચરણ ઉપરથી એની રેણી કેણી ઉપરથી આપણને ખબર પડી જાય
શ્રીજી સ્વામીએ કીધું ને કે સ્વામી જમતા નથી. હું કાયલ બે દી ત્રણ દી જાઉં સ્વામી જમી લો કે ના. એ કે એમને રહી છે મજા આવે. તમે એમને રહો તો અમે આ બધા શું કરશે પબ્લિક? કારણ કે જેવું પિંડમાં છે એવું જ બ્રહ્માંડમાં છે. મારે એક રુદ્રાક્ષનો પારો ધારણ કર્યો ને વસ્તીમાં મંદવાળના ગંધના ગંજ નીકળી ગયા. મહારાજે સંતોને ટાટ પહેરાવ્યા, ખટરસના નિયમ આપ્યા. સંતો ખટરસના નિયમ પાડે, દુનિયામાં તેથી કોઈને વસ્તીમાં અન્ન મળ્યું નહીં. સ્વામી બાપા સાક્ષાત સહિત આમ કીધું, તેથી કોઈને વસ્ત્ર પહેરવા ન મળ્યું. આજે તો મહારાજની દયા બધું છે આમાં. આમાં હું હજી ઘટે છે આપણે કોઈ ખ્યાલ આવતો નથી, પણ મોટા પુરુષોના આશીર્વાદ એમાંથી આપણે ઘણે ઘણે રાજી લઈએ. સુખિયા કરનાર તો એ છે. કદાચ વરસાદ કરીને સુખિયા કરે તોય ભલે, વરસાદ ન કરીને પણ સુખિયા તો કરવાના છે. અને આપણે ભગવાન સ્વામિનારાયણ જયારે ગાદીએ બેઠા તો આ બધા રામાનંદ સ્વામી પાસે માગ્યું, આ તો ખોટું પડી જાય ને. તમારા ભક્તના પ્રાબ્ધમાં રામપાત્ર, રામપાત્ર મને આવે. આ ભગવાનને માગી લીધું છે, હવે ક્યાં બીવાની કોઈ જરૂર છે? હિંમત રાખો ભાઈ તમે. ખરેખર તમે વાત, હું વાત કરું હાસી છો તમે, હિંમત રાખવાનું કહું છું. ક્યારેક અમે પણ એવા હિંમત હારી જઈ, અમે એમ માની છીએ કે આ 50 ઢોર છે ઘાસચારોની થાય, હું કહું સ્વામીને આમાં હું કરું. પેલા મેં કીધું હતું જો ન થવાનું તો વહેલું કહી દો તો ઢોર કાઢી નાખીએ આપણે. પણ આપણે આંગણે નિશાસા પશુ આ ભૂખ્યા નિશાસા રાખે સારું નહીં, તો એ કઈ બોલે નહીં. એટલે બોલે નહીં એટલે ક્યાંક હવે બીજું આપણે સમજી લેવાનું. સ્વામી બાપા હતા ને તે વરસાદ નહોતો થતો. કુરજીભાઈ ને બટુભાઈ ને ખબર છે, સીજી ઓઇલ મિલમાં સામે રોકાણ હતા. અહીંયા શ્રાવણ જેઠ થઈ ગયો હતો, શ્રાવણ આવી ગયો હતો. સ્વામી કે મને પરસેવો વળે ને તો વરસાદ થાય. હવે આપણા વરસાદ કરવા માટે સ્વામી કે આપણે કહે થોડો ગોદરા ઉઠાડે, ખાતર ગોદરા ઉઠાડે રૂમ પેક ન કરી દેવાય. દેવજી બાપા બધા બાપા ને બધા હરિભક્તો બધા હતા બાપભાઈ ને. તો સ્વામી કે એ ગમે એ કરો પણ ક્યાંક કરો એમ. સ્વામી કે મને પરસેવો વળે તો વરસાદ થાય. હવે આ કેને કહેવા જવું, આ કેમ કરાય? હવે સ્વામી એ નથી કેતા ભાઈ આમ કરો તો થાય તો આપણે એ કરીએ. મેં કીધું તમે કયો ત્યાં હાલીને કયો ત્યાં હાલીને કયો તો જુનાગઢ જઈએ, કયો તો હાલીને પીપલાણા જઈએ, કયો એટલા બધા જઈએ, કેમ કરીએ? કયો તો આજે હાજર કીધું તમે કયો એટલી ઘડી ધૂન બિહારી આખો દી બધા હરિભક્તો રોકાય ધૂન બોલે. ક્યાં કામ થતું હોય તો કઈ દાંત કઈ બોલ્યા નહીં. હવે બધા હરિભક્તો જો પ્રાર્થના કરો અને કઈ થાય તો ભલે. હકાભાઈ તો ખીજાઈ ગયા, મારું તો માનતા જ નથી સામી કે કઈ મને ઉતર જ નથી આપતા કઈ. એટલે મહારાજની ઈચ્છા હોય, મોટા પુરુષને જેમ ઈચ્છા હોય એમ એની ઈચ્છામાં રાજી રહેવું, એમાં આપણે ખુશી રહેવાનું. પણ એમ મહારાજે કીધું ને એમ, હવે એક ખાલી મહારાજ કે એક વિષયનું દુઃખ હોય તો રૂવાડેરો કોટી કોટીના ઋષિના દુઃખ મને તાવો. આમ ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માના ધણીએ માગી લીધું. હવે એ કઈ આપણને કઈ દુઃખ થવાનું છે? કદાચ આવે તો પ્રાપ્ત ન હોય તો ભોગવી લો, બીજું શું કરું સ્વામી? કેમ એવું વૈશ્ય તો ભોગવી લેવાનું છે. પણ સ્વામી કે દુઃખ તો નહીં થવા દે એવું તો મને ધારણા છે એમ. એટલી કૃપા તો કરશે. હું કહું એકવાર તો પાણી આવવા દો, નદી ભરી દો ને. હું કહું અમારે ડેમ ભરી દે, મનજી બાપાને બેઠા સ્વામી બો. હું કહું એકવાર ડેમ ભરી દો ને હું આ તો આપણે તો 5-6 મહિના નીકળે. સ્વામી કે તમારી ઘરે જ ને તમારા માટે એમ કે અહીંયા આવી જાય એટલે અમારે ડેમ ભરાઈ જાય, ગુરુકુળ પાણી ખૂટે નહીં. હું કહું તો બધું ભરી દો નદી. હવે એમ નથી કહેતા એક એક વચતમાં ઉભેણમાં ભાદરમાં કોઈ બધી નદીમાં પાણી આવવા દો. પણ જે મહારાજની ઈચ્છા હોય એમ થાય. આગળ બધા નંદ સંતોએ અને દાસ સંતોએ પણ હરિભક્તો પાસે પ્રાર્થના કરી કરીને બધા એના દુઃખ ટાળ્યા છે. એમ સ્વામી પણ અત્યારે આપણા બધાના હરિભક્તોના દુઃખ ટાળવા માટે જ છે. હવે સમજવું નહીં કે એટલી પ્રાર્થના કરી શકતા કેમ કરતા નથી. કોઈના મન પાછા નહીં પડી જવા જોઈએ, આમ હિંમત રાખવાની. આમ એટલે ભજન ભક્તિમાં કથા વાર્તામાં
નવરાઈ મળી છે ને, પેલા કીધું પ્રેમ સ્વામી એ નવરાઈ મળી સાતુર માસે, તો સ્વામી કે વધારે ભજન કરી લેવું, અહીંયા ખોપો પડવા દેવો નહીં. ગુણાતીતાન સ્વામીએ કીધું ને, કથા વાર્તા ખોપો પડવા દેવો નહીં. એક પુસ્તક ખાય, બીજું પુસ્તક, ત્રીજું પુસ્તક, માળા ફેરવાય, દંડવત કરાય, પ્રદક્ષિણાઓ કરાય, મંત્ર જાપ કરાય, બસ આમ ભજન કર્યા કરો. અને મહારાજ આપણે ભેગા છે, જે ભજન નહીં કરીએ પછી કઈ દુઃખ આવે તો પછી એના કોઈ જામીન નથી. ભજન કરીને છતાં કદાચ દુઃખ આવશે, દેશકાળ આવશે, એના દેશકાળના મોકલનારા કરતા મોકલનારા ઈ છે, દુઃખના તાળનારા પણ ઈ જ છે આમાં. એટલે આપણે નિષ્ઠા થઈ જાય, જોઈએ નિષ્ઠા હશે તો આપણું કામ થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન.